મારું નામ મીરાબેન પંચાલ. હું મેડિકલમાં એપોલો હોસ્પિટલ પ્રથમા અને સ્ટર્લિંગ એ ત્રણેય હોસ્પિટલ સાથે સંકળાયેલી છું. છેલ્લા 20 વર્ષથી ઇમરજન્સીમાં સેવાઓ આપું છું અને હવે તો રિટાયર થવાનો ટાઈમ છે એવું બધા પૂછે છે મને, પરંતુ મારી ઉંમર 66 વર્ષની હોવા છતાં હજી મને એમ થાય છે કે મેં જિંદગીમાં કશું જ કર્યું નથી. અને હવે નવરાત્રિ જ્યારે આવી છે ત્યારે તો મારા દિલમાં જરૂર થાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, મારામાં તો તું સંસ્થાપિત થાવ, પરંતુ આ શક્તિ મહિલા સશક્તિકરણ રૂપે હું ફેલાવી રહી છું છેલ્લા 20 વર્ષથી. તો આજે પણ મારા છેલ્લા શ્વાસ સુધી હું આ સશક્તિકરણમાં જોડાયેલી રહું, મહિલાઓને તો જોડાવું એમ હું એમને ઈચ્છું છું કે એ લોકો શક્તિ પોતે સંચિત કરે, બીજાઓની રક્ષા કરે. કારણ કે માં દુર્ગા તો એમ જ કહે છે કે હું દેવી છું, હું તમને શક્તિનો સંચાર કરું છું, પરંતુ હું એ કહેવા માંગુ છું કે દરેક સ્ત્રી પોતે માં દુર્ગા છે, માં અંબા છે, તો મમતાનો અવતાર પણ છે. તો આજે નાગરિક સુરક્ષા દળની હું ડેપ્યુટી ડિવિઝનલ ઓફિસર હોવાને રીતે હું આપ સૌને એ કહેવા માંગુ છું, મારો એ સંદેશ છે કે દરેક સ્ત્રીએ પોતાનો ધર્મ બજાવવાનો છે. એ આપણો સંસ્કાર છે. આપણા દેશમાં આપણે જ્યારે રહીએ છીએ, ભારત દેશ એ સંસ્કૃતિનો દેશ છે, પરંતુ આપણો જે ધર્મ છે એમાં નારી ધર્મ આવે છે, કુટુંબ ધર્મ આવે છે, બાળકો પ્રત્યેનો ધર્મ આવે છે અને પતિ તરફનો ધર્મ આપણો આવે છે, શીખવાડવામાં આવે છે. પરંતુ આજે જ્યારે સરકારશ્રીએ નાગરિક સુરક્ષા દળમાં જોડાવા માટે મહિલાઓને આહ્વાન આપ્યું છે કે આપ શ્રી પોતપોતાનું સુરક્ષા કરો, અત્યારે કેટલા કેસ આપણે જોઈ રહ્યા છીએ, નાની નાની બાળકીઓને તકલીફ આપે છે, વિકૃત મગજના માણસો થઈ ગયા છે બાળકો અને ઇન્સાન, કે હું એ માટે એ કહીશ કે સબસે પહેલે ઈમાન હોના ચાહીએ, લેકિન ઉસસે પહેલે હર ઇન્સાન કો ઇન્સાન હોના ચાહીએ. તો દરેક ઇન્સાને વિકૃતિ શા માટે પાડી છે તે આપણે જાણતા નથી, પરંતુ ઇન્સાન તો બનો, ઇન્સાનિયતની જરૂરત છે અને તેને માટે જાગૃત કરવા માટે આપ સૌને હું અપીલ કરું છું કે 18 વર્ષથી 60 વર્ષ સુધી નાગરિક સુરક્ષા દળમાં જોડાવા માટે સરકારશ્રીએ જ્યારે આહ્વાન આપ્યું છે, આપને જોડાવા માટેની તક આપી છે, તો આપ સૌ એમાં જોડાવ અને પોતાના નજીકના કોઈ પણ વ્યક્તિને તકલીફ પડતી હોય, સમાજમાં પડતી હોય કે ત્યાર પછી તો દેશ આવે છે, પરંતુ જ્યારે આપણે આપણા ઘરથી, આપણા કુટુંબથી અને આપણા સમાજથી આગળ આવીને અને એ લોકોને આપણે સુરક્ષિત કરીશું ત્યારે આપણો એ દેશ પ્રેમ બજાવ્યો કહેવાશે. એટલે ત્રણ જાતના ધર્મ પણ છે, માતૃધર્મ, પિતૃધર્મ, ગુરુધર્મ, પરંતુ બહેનો, ભાઈઓ અને મુરબ્બીઓ, કારણ કે 18 વર્ષથી 60 વર્ષના લોકોને જોડાવવા માટે સરકારશ્રીએ આપણને તક આપી છે, એટલા માટે કહું છું કે એક હજી પણ ધર્મ છે, દેશ પ્રત્યેનો ધર્મ, અને આ ધર્મમાં આપ સૌ જોડાઓ. આમાં કશું કરવાનું નથી, તમારે ફક્ત 5 દિવસ તમારા આપવાના છે અને એમાં પણ 5 દિવસમાં 4 કલાક તમે ફાળવશો તો આપને નાગરિક સુરક્ષા શું છે અને એના વિશે તાલીમ આપવામાં આવશે કે તમારે કેવી રીતે નાગરિકોની સુરક્ષા કરવી, બહેનોની સુરક્ષા કરવી, અથવા કોઈ પણ વખતે જ્યારે પણ જરૂરત પડે ત્યારે જનતાની સાથે રહીને તો આપે શું કરવાનું છે તેની જાણ કરવાની, અને એનું તમારે તાલીમ લેવા માટે ફક્ત 5 દિવસ આપવાના છે, 5 દિવસમાંથી 4 કલાક આપવાના છે, 6ઠ્ઠા દિવસે નાગરિક સુરક્ષા દળમાંથી સરકારશ્રી આપની એક્ઝામ લે છે અને એ 5 દિવસ જે ભણાવવામાં આવે છે તેની જ એક્ઝામ હોય છે, ઓરલ એક્ઝામ હોય છે, અને તેમાં પાસ થયા પછી નાગરિક સુરક્ષાની તાલીમાર્થી તરીકેનું આપને સર્ટિફિકેટ મળે છે, અને સર્ટિફિકેટ, કોઈ પણ જાતનું સર્ટિફિકેટ આપણા જીવનમાં જ્યારે આપણે મેળવીએ છીએ એટલે કે આપણે તે કામ કરવા માટે સક્ષમ છીએ, તો આપ ત્યારે નાગરિક સંરક્ષણની તાલીમ લઈ લેશો અને એનું સર્ટિ મેળવશો, ત્યારે આપ સૌ પોલીસની સાથે રહીને, એમની સાથે રહીને, એમનો સાથ સહકાર લઈને તમે કામ કરી શકશો, સમાજની સેવા કરી શકશો, આપણા ઘરની સુરક્ષા કરશો, સમાજની સેવા કરશો, અને છેવટે તો આપણે દેશની સુરક્ષામાં જોડાયેલા રહીશું. વંદે માતરમ, જય હિન્દ. નમસ્કાર મિત્રો, મારું નામ રાજેશ બારીયા છે. હું સીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટમાં એઝ એ પ્રોફેસર હાર્ટ ફિલ્ડનો માણસ છું.
અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલમાં ચાલુ વર્ષમાં મને અત્યારે પ્રેસિડેન્ટ બનાવ્યા છે. વચ્ચે અમારે મીરાબેનનો વચ્ચે કોન્ટેક્ટ થયો ત્યારે મને સિવિલ ડિફેન્સ વિશેની માહિતી મળી, એટલે મને એમ થયું કે નહીં, આવું આવો એક સુંદર કાર્યમાં બધાએ જોઈન થવું જોઈએ અને દેશના દરેક નાગરિકોને આપણે પોતાનું રક્ષણ પ્લસ બીજાનું પણ કોઈ નિર્દોષને કોઈ સજા થતી હોય તો એને પણ આપણે કંઈક ઉપયોગી થઈ શકીએ એવી ભાવના સાથે હું લાઇન્સમાં તો છું. તો આમાં પણ અમે મિત્રોને અમારા સ્ટુડન્ટને લઈને હું આવ્યો કે નહીં ચાલો આપણે કંઈક નવું કરતા રહીએ, કેમ કે હવે નાની મોટી સેવાકીય પ્રવૃત્તિમાં મને બચપનથી ઈચ્છાઓ રહેતી, એટલે હું ક્રાઇમ બ્રાન્ચમાં પણ સ્કેચ બનાવું છું છેલ્લા 10 વર્ષથી અને એમાં ઘણા બધા સર જોડે અમારે કોન્ટેક્ટ થવાથી બીજા પણ કાર્યો થાય છે. એટલે આમાં કહેવાનો મતલબ એ જ રહે છે કે નવા નવા કાર્યો કરવાથી એક કાર્ય નથી કરતા હોતા, એની પાછળ ઘણા બધા એનો વિસ્તાર વધતો જતો હોય છે અને આવું કર્તવ્યવાનું મને ગમે છે. ગરીબોની સેવા કરવી, નાના મોટા બીજા કોઈને મદદ કરવી, કોઈને હેલ્પિંગ, પેલું અપંગ માંડવ મંડળ છે, પછી મા પ્રકાશ સ્કૂલ છે, એમાં રેગ્યુલર મારા પ્રોજેક્ટો થતા હોય છે. ગરીબ વસ્તીઓમાં જઈને એવા બાળકો છે કે જે ભણી નથી શકતા કે પુસ્તકોનો અભાવ હોય છે એના લીધે પણ એનો પ્રોબ્લેમ થતા હોય છે, તો સ્ટેશનરી આપવાનું પ્લસ એમને કોઈ કપડાં આપવાનું, તો એવું બધું નાના મોટા કાર્યો તો અમારા સતત લાઇન્સ દ્વારા થતા જ હોય છે. તો આવું પણ મને ઈચ્છા થઈ કે આવું સિવિલ ડિફેન્સમાં પણ જોડે કંઈક નવું કરી શકીએ, જે મને આમ એકચ્યુઅલી જોઈએ તો હું આર્ટ ફિલ્ડનો માણસ એક અને પ્રેસમાં પણ સંકળાયેલો હતો. હું 13 વર્ષો સંદેશ પ્રેસ ન્યૂઝપેપર ગુજરાતીમાં અમદાવાદમાં કામ કરી શકું, ઘણા બધા પબ્લિકેશનમાં કામ કરું છું આર્ટ લેવલનું, પ્લસ બીજા બધા ફિલ્ડમાં પબ્લિકેશનો કરતાં કરતાં એમાં ફિલ્મ લાઇનમાં પણ અમુક કાર્યો કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે નવું નવું કરતા રહેવું પડે અને એક કાર્યમાં જ પડ્યા રહ્યું અથવા તો એમાં પેલા રહ્યું તો એમાંથી તમારો ગ્રોથ હું એમ માનું છું કે અટકી જતો હોય છે. આઈ થિંક કે નવું નવું કરતું રહેવું જોઈએ અને એમાં કોઈને હેલ્પ કરી શકાય ભાવનાથી આપણે જોડાઈએ છીએ ત્યારે આપણા કામ ઓટોમેટિક એ સફળતા તરફ આગળ વધતા હોય છે. થેન્ક યુ વેરી મચ. નાગરિક સુરક્ષા દળ સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન તરીકે આજે હું પ્રસ્તુત થઈ છું અને મને એ આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અહીં સીએન વિદ્યાલયના પ્રોફેસર શ્રી બારૈયા સાહેબ અને એમના ત્યાં સ્ટુડન્ટ જે છે એમના સીએન વિદ્યાલયના આર્ટિસ્ટ સ્ટુડન્ટ્સ એમની સાથે તેઓ આજે હાજર થયા છે. કારણ કે જ્યારે એમણે જાણ્યું કે નાગરિક સુરક્ષા દળ એ પોલીસની સાથે અને પોલીસની માર્ગદર્શનમાં કામ કરતું એક એવું દળ છે કે જ્યારે તેની નાગરિક સુરક્ષા દળની તાલીમ લઈ લે છે ત્યારે દરેક વ્યક્તિ કે જે 18 થી 60 વર્ષનું હોય તેમને પોતે પણ પોલીસની સાથે રહીને દરેક કામ કે જે જનતાલક્ષી છે સુરક્ષાલક્ષી હોય છે અને દરેક મહિલાઓ કે પુરુષો કે બાળકો જ્યારે પણ ટ્રબલમાં પડે, જ્યારે પણ તેમને દિશાહીન થઈ જાય, દિશાવિહીન થઈ જાય, આત્મહત્યાના પણ ઘણા લોકો વિચારો કરવા લાગે છે કોઈ વિકૃત ઘટનાઓથી, તો તેમાં શું કરવું તે નાગરિક સુરક્ષા દળની દ્વારા જે તાલીમ આપવામાં આવે છે તે તાલીમ દ્વારા તે લોકોને સુદૃઢ બનાવવામાં આવે છે, તેમના મનોબળને શક્તિ સંચય આપવામાં આવે છે અને તે માટે હું અહીં પ્રસ્તુત થઈ છું. અને હેલો બાળકો, આપ સૌ સીએન વિદ્યાલયમાંથી આવ્યા છો તો આપ સૌને ઘણું ઘણું અભિનંદન અને આપનો હું આભાર એટલે માટે નહીં માનું, કારણ કે આ આભારને માટેની વ્યક્તિગત સંસ્થા નથી, આ સંસ્થા દેશ પ્રેમ માટે છે, દેશના પ્રેમને વધારવા માટે. આપણામાં આપણે નાગરિક છીએ, નાગરિક સુરક્ષા એટલે કે આપણે હમણાં નાનપણમાં સ્કૂલમાં શીખ્યા જ હોઈએ છીએ કે નાગરિક એટલે શું. નાગરિક એટલે કે ભારત દેશમાં જન્મેલો એક એવો વ્યક્તિ કે જે પોતે ભારત દેશમાં જન્મ્યો છે અને ભારત દેશના સંવિધાન પ્રમાણેના દરેક અધિકારો ભોગાવવા માટે સક્ષમ બને અને તે માટે વિકાસ કરે. અને જ્યારે આપણે મોટા થાવ ત્યારે નાગરિક બનો 18 વર્ષ પછી, ત્યારે તમને વોટિંગનો અધિકાર એટલા માટે મળે છે કે તમે આપણા દેશ માટે જેને ચૂંટો છો એમના સિવાય તમે પોતે પણ એમને સાથ સહકાર આપો છો. અને એટલા માટે આ તાલીમ બહુ જરૂરી છે કે એમાં આ તાલીમમાં 5 દિવસ તમને ફક્ત આજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તે હું હવે કહેવા જઈ રહી છું. નાગરિક સુરક્ષામાં 12 પ્રકારની સેવાઓ હોય છે. 12 પ્રકારની સેવાઓ ખાસ યાદ રાખવાની છે.
કે આપણે જ્યારે પણ નાગરિક સુરક્ષા દળની આ તાલીમ લઈશું ત્યારે મેઇન તમારે આખા દેશને, આપણા બાજુની વ્યક્તિને, કુટુંબને, ભાઈઓને, બહેનોને, માતાને, પિતાને ફક્ત આ જ સમજાવવાનું છે કે નાગરિક તરીકે આપણી 12 પ્રકારની સેવાઓ આપણે આપી શકીએ છીએ. કઈ કઈ છે એ બારે બાર તો હું અત્યારે નથી કહેતી, કારણ કે જ્યારે તાલીમ વર્ગ શરૂ થશે ને ત્યારે ડિટેલમાં આપને એ સમજાવવામાં આવશે. તો બાળકો અને બારેય સાહેબ, 12 પ્રકારની જે સેવાઓ છે તેમાં અમુક સેવાઓ આપને વર્ણન કરું કે મેડિકલ સેવા, કે જ્યારે કોઈને પણ અકસ્માતમાં હોય, તબિયત ખરાબ થાય, તરત જ કોઈ ઓફિસમાં બેઠા હોય, એટેક આવી જાય, કોઈ પણ સ્થળે બેઠા હોય, એટેક તો એવી ચીજ છે ગમે ત્યારે આવી જાય છે. ત્યારે આપણને કોઈને ખબર, આપણે ત્યાં હાજર હોઈએ ત્યારે કોઈને ખબર નથી પડતી, સીધા 108 બોલાવીને એને મોકલવા માટે તૈયારી કરીએ છીએ, પણ એમ નથી હોતું. જ્યારે એટેક આવે છે અને અકસ્માત થાય છે ત્યારે આ બે વખતે દરેક વખતે 1 કલાક ઘણો જ કિંમતી સમય હોય છે. જો તમે એ તાલીમ લેશો તો તમને શીખવાડવામાં આવશે કે કઈ રીતે, તો 1 કલાકમાં જો તમે એ વ્યક્તિને તમે એ રીતની ટ્રીટમેન્ટ આપી દો પોતે ત્યાં રહીને, એ શીખવાડવામાં આવે છે, જેથી કરીને એ વ્યક્તિ ગોલ્ડન અવર, 1 અવર ઇઝ ધ ગોલ્ડન અવર એમ કહેવામાં આવે છે. તો એ વ્યક્તિ જો મૃત્યુ અને જન્મ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ જો તમે જાણતા હશો તો એ વ્યક્તિને બચાવી શકશો અને એ વ્યક્તિ બચી જાય છે. તો જો આપણે આ સેવા કરી હોય તો આપણા ઘરમાં પણ ખબર હોય તો ઘરની અંદર કંઈક આવું બની જાય ઘટના તો તમે એને બચાવી શકો, અથવા આપણી આસપાસના લોકોને બચાવી શકો. એક મેડિકલ સેવા. બીજી સેવા છે કુદરતી અને માનવ સર્જિત, એમ બે પ્રકારની તકલીફો દેશમાં આવે છે, માનવ સર્જિત અને કુદરતી. કુદરતી તો આપ સૌ જાણો છો, તો હું પૂછી શકું સર કે કુદરતી કઈ આફત આવે છે દુનિયામાં? વાવાઝોડા જેવી હોય છે, ક્યારેક ભૂકંપ જેવી ઘટના ઘટે છે, કે ગમે ત્યારે કોઈ બિલ્ડિંગમાં પ્રોબ્લેમ થઈ શકે છે, આગ લાગી જાય, કરંટ લાગી જાય, એ બધી જે છે, પૂર, વાવાઝોડું અને સુનામી કે કુદરતી આફતો, વરસાદ અને પૂર એ ખાસ એને ગણવામાં આવે છે. તો ત્યારે પોલીસ દળ ત્યાં જાય છે બચાવ કાર્ય કરવા માટે. તો જ્યારે પોલીસ દળને બચાવ કરવા માટે મોકલવામાં આવે છે ત્યારે બધું જ પોલીસ દળ જો ત્યાં જતું રહે તો પછી અહીંયા પોલીસ સ્ટેશનો ઉપર પોલીસ મળે નહીં, તો જો એને ગુના થાય છે તો એ વખતે કોઈ હાજર રહે નહીં તો શું થાય? તો દેશની અંદર જ્યારે પણ કુદરતી આફત આવે ત્યારે ગુનાઓ વધી જાય, તો એ ટાળવા માટે સરકારશ્રીએ આ નાગરિક સંરક્ષણ દળ પોલીસને સમકક્ષ દળ, પોલીસ માટે, ગવર્મેન્ટ માટે, જનતા માટે અને પોલીસના માર્ગદર્શન હેઠળ આ દળ આપણને તૈયાર કરવામાં આવે છે કે જેથી આપણે પોલીસની સાથે રહીને એમને આપણે સહાય કરીને અને લોકોની સહાય કરીએ. તો જ્યારે એમને મોકલવામાં આવે ત્યારે આપણને એમની સાથે પણ મોકલી શકે કુદરતી આફતમાં, જે તે જગ્યાએ ધારો કે અત્યારે કેરેલામાં પૂર આવેલું ત્યારે પોલીસ દળ ગયેલું, પણ સાથે સાથે આપણી નાગરિક સુરક્ષા દળના જેટલા મેમ્બર્સ હતા, જેટલા તાલીમાર્થીઓ હતા, જેઓ પોલીસ કરતાં સવાયા હતા, એટલા વધારે નંબરિંગમાં હતા અને એટલી વધારે સેવા કરીને આવ્યા એની નોંધ દેશમાં લેવાય છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લેવાય છે. અને એટલા માટે સર આપણે બધા મળીને આપણે નાગરિક સુરક્ષા દળને મજબૂત બનાવીએ. જે દુર્ઘટનામાં કહેવાય છે એક્સિડેન્ટ છે એ પણ માનવ સર્જિત કહેવાય. તો જ્યારે આવી દુર્ઘટનાઓનું સર્જન થાય ત્યારે તમે જો તાલીમ લીધેલી હોય તો તમને ખબર હોય અને તમને ગવર્મેન્ટ દ્વારા પોલીસ સાહેબો, કોઈ પીઆઈઓ કે ઓથોરિટી તમને કોલ કરીને પૂછે છે કે તમે આવશો, આ દુર્ઘટના અહીં થઈ છે તો આપણે તરત જ સજ્જ રહેવું જોઈએ. એક સુસજ્જ સૈનિકના જેવું આપણું કામ છે. દેશના બોર્ડર ઉપર સૈનિકો કામ કરી રહ્યા છે, આપણી રક્ષા કરી રહ્યા છે, આપણે શાંતિથી ઊંઘીએ છીએ. તો એ રીતે આપણે આપણા સોસાયટીમાં દરેક જગ્યા પર જ્યાં બી તમે ઊભા છો એ બોર્ડરની, એ હદની આપણે રક્ષા કરવાની છે. જ્યારે પણ આવી દુર્ઘટના થાય અને જ્યારે આપણને કોલ આવે કે આપણે બંદોબસ્તમાં જવાનું છે તો આપણે સજ્જ રહેવાનું, ત્યાં જવાનું અને પોલીસના કાર્યમાં મદદ કરવાની, બચાવ કાર્યમાં મદદ કરવાની, જે કંઈ આપણાથી બને, એક બે પણ જો જીવ બચી જાય છે તો એના માટે આપણે ભગવાનના તરફ આપણે કહી શકીએ કે ભગવાન તમે અમને જન્મ આપ્યો તો અમે આ સારું કામ કર્યું અને આપણા દેશની
સેવા કરવા માટે પણ આગળ વધશે. આપ ટીચર છો, શિક્ષક છો, આપ જે સેવાને માટે સર્જાયા છો એમાં એક હજી મોર પીછ જેવો આપના જીવનમાં ઉમેરાશે કે આપે આ બાળકોને દેશની રાહ પર જવા માટેની રસ્તો ચિંતો છે. થેન્ક યુ વેરી મચ. આ નાગરિક સંરક્ષણ એ બધા યુવાનો અને યુવાન યુવતીઓ માટે જરૂરી છે. એન્ડ આના આ અમે આ બધાની સેવા કરવા માટે ઈચ્છીએ છીએ, પણ અમારે એના માટે એક નામ જોઈએ છે કે કોઈ જગ્યાએ અમે એ વસ્તુ માટે હેલ્પ માટે ઊભા થઈએ, પણ એના માટે અમારી સાથે એક પ્રૂફ માંગે કે તમે શેમાંથી છો, કે કઈ જગ્યાએથી તમે છો કે તમે હેલ્પ કરી શકો. એના માટે એક પ્રૂફ એ જરૂરી વસ્તુ છે કે જે અમે અહીંયા નાગરિક સંરક્ષણમાંથી મેળવવાની ઈચ્છા ધરાવીએ છીએ, કે જેના દ્વારા અમે ક્યારે બી કુદરતી આપત્તિઓ આવે કે માનવસર્જિત આપત્તિ હોય કે લોકોની અમે હેલ્પ કરી શકીએ છીએ, અને એની પાછળ અમે એક અમારું પ્રૂફ બી મેળવી શકીએ છીએ કે અમે આના માટે લાયક છીએ. મારું નામ ચિરાગ પ્રજાપતિ. અમે CHCL કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ અમદાવાદ ફર્સ્ટ યરમાંથી આવીએ છીએ. અમારી સાથે અમારા મિત્રો અને રાજેશ મારિયા સર, એમને અમે આ માટે અમને પ્રોત્સાહિત કર્યા છે. તે માટે અમે આમાં જાણવાની ઈચ્છા હતી, તો નાગરિક સંરક્ષણ માટે અમને થોડું ઉત્સુકતા હતી કે આમાં અમે કંઈક દેશના નાગરિક તરીકે કંઈક ફરજ બજાવી શકીએ, કોઈને મદદ કરી શકીએ, આપત્તિના સમયે કોઈને જરૂર પડે ત્યારે અમે અમારી ફરજ બજાવી એવી અમારી ઈચ્છા આ કાર્ય દ્વારા અમે પૂરી પાડવાની અમારી ઈચ્છા છે. તે માટે અમને રાજેશ મારિયા સર, મીરાબેન પંચાલે અમને એક તક આપી છે, તો એમાં અમે સહભાગી થઈશું અને થાય એટલી પ્રયાસ અમારો કરીશું.